નસવાડી તાલુકા પંચાયતની ધાર સિમેલ બેઠકના સદસ્ય રાજલીબેન શાનિયા ડુંગરા ભીલનો પુત્ર બરોલી કેનાલમાં હાથપગ ધોવા ઉતરતા પાણીમાં ડૂબ્યો હતો. સ્થાનિક તંત્રો હાલ શોધખોળમાં લાગ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી તાલુકા પંચાયતની ધાર સિમેલ બેઠકના સદસ્ય રાજલીબેન શાનિયા ડુંગરા ભીલનો પુત્ર નસવાડી તાલુકાના સરીપાણી ગામના રહેવાસી રવીશભાઈ રાણિયાભાઈ ડુંગરા, જેમની ઉંમર લગભગ 30 વર્ષ છે અને બરોલી ગામ ખાતે આવેલા નર્મદા કેનાલમાં લગભગ 1 વાગે ડૂબી ગયેલ છે. બરોલી કેનાલ પાસે એક ખેતરના ભાગે કામ કરતા બપોરના સમયે કપડાં અને કેનાલમાં હાથપગ ધોવા ઉતરતા પાણીનો પ્રવાહ ખૂબ જ પ્રચંડ હોવાથી પાણીમાં લપસતાની સાથે જ ડૂબ્યો હતો. ડૂબી જવા જેવી જાણ થતાં સ્થાનિક તંત્ર, મામલતદાર સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવ્યો અને શોધખોળમાં લાગી ગયો હતો. પરંતુ સ્થાનિક તરવૈયા ન મળતા બહારથી ટીમ બોલાવવામાં આવી હતી અને કલાકોનો સમય વીતી જવા ડૂબનારનો પતો મળ્યો નથી. હાલ ચોમાસાની ઋતુ હોવાથી સ્થાનિક તરવૈયાની ટીમ હોવી ખૂબ જ જરૂરી બની છે.